હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું શિવા અંગોસ્વામી ફરી એકવાર અમાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણી જે જીએસએસએસ બી લેબ આસિસ્ટન્ટની પરીક્ષા માટેના ખાસ બેસ્ટ ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુની સિરીઝ છે એમાં મિત્રો આપણો ચૌદમો ભાગ છે મિત્રો જેની અંદર આપણે પચીસ પ્રશ્નો ડિટેલની અંદર ચર્ચા કરીએ છીએ જે તમારા એક્ઝામના લેવલને ધ્યાનમાં રાખીને પેપર બનાવીએ છીએ મિત્રો આવા જ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળશે એટલે તમે રેગ્યુલર આપણા વિડીયો જોતા રહો અને શક્ય હોય તો એની નોટ્સ બનાવો જેથી કરીને વારંવાર તમે રિવાઇઝ કરી શકો કારણ કે પરીક્ષા પહેલાં તમને દરેક વિડીયો જોવાનો સમય મળશે નહીં એટલે બને એટલું અત્યારે સાથે સાથે લખવાની પણ ટેવ રાખો અને બને એટલી માહિતી જે છે એ આ ક્વોરન્ટાઇનના સમયની અંદર ભેગા કરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે આજનો પ્રશ્ન તો પહેલો પ્રશ્ન છે કે ફાધર ઓફ બાયોલોજી જીવવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો જીવવિજ્ઞાનના પિતા કહેવાય છે આપણે જાણીએ છીએ કે એરિસ્ટોટલ જેને ગ્રીક ભાષાની અંદર અરસ્તુ પણ કહે છે એરિસ્ટોટલ તો એરિસ્ટોટલ જે છે એ જીવવિજ્ઞાનના પિતા કહેવાય છે અહીંયા આપણને જોવા મળે છે થ્રીઓફ્રેસ તો મિત્રો થ્રીઓફ્રેસ જે છે એ વનસ્પતિ વિજ્ઞાનના પિતા છે ફાધર ઓફ બોટની તેના સિવાય જો વાત કરીએ લેમાર્ક તો લેમાર્ક અને એક બીજા સાયન્ટિસ્ટ હતા ટ્રેવિન્સન તેમણે જીવવિજ્ઞાન શબ્દ આપ્યો હતો અને કાર્લ લિનિયસ તો કાર્લ લિનિયસ તો આપણને ખ્યાલ જ છે કે જે નામકરણ જે છે વૈજ્ઞાનિક નામકરણ આપનાર વૈજ્ઞાનિક હતા તો કાર્લ લિનિયસ આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો ટીબી અને કોલેરા જે છે એ બંનેના જીવાણુની શોધ કોણે કરી હતી તો ટીબી અને કોલેરાના જીવાણુની શોધ કરી હતી રોબર્ટ કોચ નામના સાયન્ટિસ્ટે તે સિવાય જો મિત્રો આપણે વાત કરીએ તો રોબર્ટ કોચ હવે ટીબી જે છે ટીબી અને આપણે વાત છે બીજી કોલેરા તો બંનેના આપણે વાત કરીએ તો જીવાણુનું નામ શું છે તો ટીબી માટે વાત કરીએ તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જે છે અને ફેફસાને રિલેટેડ ટીબી જે છે એ છે અને કોલેરાની જો આપણે વાત કરીએ તો કોલેરા રોગ જે છે એને હેજા કહીએ છીએ વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા જે છે એનાથી થાય છે અને આંતરડાને અસર કરે છે હવે મિત્રો જો આપણે વાત કરીએ રોબર્ટ હુક વિશે તો રોબર્ટ હુક જે છે એણે કોષની શોધ કરી હતી અને રોબર્ટ બ્રાઉન જે છે રોબર્ટ બ્રાઉન જે છે એને કોષ કેન્દ્રની શોધ કરી હતી તો મિત્રો અહીંયા તમે જોયું છો કે એક જ પ્રશ્નમાં તમને લગભગ ચારથી પાંચ પ્રશ્નો જેટલી માહિતી મળે છે આવી જ રીતે આપણે દરેક પ્રશ્નો સોલ્વ કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની જો આપણે વાત કરીએ તો પરમાણુ બોમ્બની શોધ કોણે કરી હતી તો મિત્રો પરમાણુ બોમ્બની શોધ કરી હતી સાયન્ટિસ્ટ હતા ઓટો હાન ઓટો આને મિત્રો પરમાણુ બોમ્બની શોધ કરી હતી તેના સિવાય જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળે છે એડવર્ડ ટેલર તો એડવર્ડ ટેલરે મિત્રો હાઇડ્રોજન બોમ્બ બનાવ્યો હતો અને રુદ્રફળ જે છે તેને પરમાણુનો વ્યાસ અને પરમાણુ રિલેટેડ જે છે સંશોધન કર્યા હતા ચેડવિકની વાત કરીએ તો ન્યુટ્રોનની શોધ કરી હતી ચેડવિકે પ્રોટોન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે ગોલ્ડ સ્મિથ અને ગોલ્ડ સ્મિથ ઓપ્શનમાં ન હોય તો આપણે રૂધરફોડ લખવાનું છે અને જો ઇલેક્ટ્રોન પૂછાય તો જે જે થોમ્સન આપણને યાદ રાખજો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો વનસ્પતિના મૂળમાંથી પરણો સુધી પાણી અને ખનિજનું વહન કયા સિદ્ધાંતને આભારીત છે તો મિત્રો આ સિદ્ધાંતને આપણે કહીએ છીએ કેશાકર્ષણ તેનાથી જ મિત્રો દીવાની નીચે જે ઘી અથવા તો તેલ રહેલું હોય છે એ ઉપર દિવેટ સુધી પહોંચે છે આ સિદ્ધાંત છે કેશાકર્ષણ અને જો તમને એવું પૂછાણું હોય કે જમીનમાંથી મૂળ સુધી તો આવશે આ શ્રુતિ આપણને યાદ રાખજો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો ડેન્ડ્રોક્લોનોલોજી જે છે એ કયા વિષય સંબંધિત છે તો મિત્રો ડેન્ડ્રો ક્રોનોલોજી હવે નામ અહીંયા તમને એક અગત્યનો શબ્દ છે ક્રોનોલોજી હમણાં તાજેતરની અંદર ઘણી બધી ચર્ચાની અંદર હતો જ્યારે સીએ અને એનઆરસી વાળો મુદ્દો હતો ત્યારે ક્રોનોલોજી ચર્ચાની અંદર હતો તો ક્રોનોલોજીનો મતલબ થાય છે ક્રમિક એક પછી બીજી વસ્તુ બીજા પછી ત્રીજી વસ્તુ એને કહેવાય ક્રોનોલોજી તો અહીંયા ક્રોનોલોજી જે છે એ ખાસ કરીને મનુષ્યનું સોરી વનસ્પતિઓનું આયુષ્ય માપવા માટે થાય છે હવે આપણે હમણાં ગયા લેકચરની અંદર જ એક રીંગવાળો પ્રશ્ન લીધો હતો કે જો દસ રીંગ હશે તો કેટલું આયુષ્ય હશે તમે એનો જવાબ પણ આપ્યો હશે તો એવી જ રીતે પ્રશ્નો જે છે એને આપણે લઈએ છીએ તો આયુષ્ય આપણને ખ્યાલ આવે છે તો એને જ કહેવાય છે ડેન્ડ્રોક્રોનોલોજી આપણે યાદ રાખજો હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ચયાપચયને નિયંત્રિત કરે છે તો મિત્રો ચયાપચયની જે ક્રિયા છે એનું નિયંત્રણ કરવાનું કામ છે વિટામિનનું તેના સિવાય જો વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી જે છે એ શરીરને શરીરને શું આપે છે 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 તો ઊર્જા પાડવાનું કામ કરે પ્રોટીન જે બંધારણમાં અને વૃદ્ધિમાં જવાબદાર છે આગળ વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે પોટોમીટર જે છે એ શેનું માપન કરે છે મિત્રો પોટોમીટર તમે અત્યાર સુધી ઓછું સાંભળ્યું હશે તો પોટોમીટર જે છે એ મિત્રો બાષ્પીભવનનું માપન કરે છે પણ તમે યાદ રાખજો આગળ જો આપણે વાત કરીએ તો નીચેનામાંથી કોણ મેક્રોન્યુટ્રીયન છે મેક્રો એટલે મિત્રો મોટું અને માઇક્રો એટલે કે નાનું તો મિત્રો આપણને પૂછ્યું છે મેક્રોન્યુટ્રીયન કોણ છે તો મેક્રોન્યુટ્રીયન્ટ છે આમાંથી ચરબી જેના ઉપર મુખ્યત્વે આપણે આધાર રાખતા હોઈએ છીએ ચરબી છે પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ આ બધા મેક્રોની અંદર આવશે તે સિવાયના માઇક્રો બનશે આગળ જો આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર શું છે તો મિત્રો આપણે સામાન્ય કાર્બોહાઇડ્રેટ લઈએ તો સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બનશે હવે આની અંદર આપણે જોઈએ તો સિક્સ જેમ ટ્વેલ્વ જેમ સિક્સ છ જેમ બાર જેમ છ જેમ તો છ વડે બધું જ ડિવાઈડ કરશું એટલે વન જેમ ટુ જેમ વન બનશે એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓપ્શન એ જે છે એ સાચો જવાબ થશે વન જેમ ટુ જેમ વન સામાન્ય સૂત્ર છે વન જેમ ટુ જેમ વન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને જો મળે તો શું બને છે અગત્યનો પ્રશ્ન છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળીને બનાવશે સુક્રોઝ આ પણ તમારે યાદ રાખવાનું છે ગ્લાયકોજનના પાચન માટેનો એન્ઝાઇમ કયો છે તો મિત્રો ગ્લાયકોઝ જે ગ્લાયકોજન છે એના પાચન માટેનો જરૂરી એ એન્જાઈમ છે એમાઈલેઝ અને એમાઈલેઝ ક્યાંથી સ્ત્રાવ થાય છે સ્વાદુપિંડમાંથી થાય છે આપણે યાદ રાખજો આગળ જો વાત કરીએ આપણે તો સ્વાદુપિંડમાં આલ્ફા કોષો શેનો સ્ત્રાવ કરે છે તો આલ્ફા કોષો જે છે એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે અને જો તમને એવું પૂછાય કે બીટા કોષો છેનો સ્ત્રાવ કરશે તો ઇન્સ્યુલિનનું બીજું મિત્રો આપણે વાત કરીએ કે આલ્ફા બીટા કોષો જે છે એને આઇસલેટ આઇસલેન્ડ ઓફ લેંગરહેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે નીચેનામાંથી ક્યાં ફેટી એસિડનું તાપમાન ઓછું થતાં તે જામી જાય છે તો મિત્રો જે ફેટી એસિડ સંતૃપ્ત હશે તેનું તાપમાન ઓછું થતાં તે જામી જાય છે તો અહીંયા જવાબ આવશે સંતૃપ્ત તેના પછી જો આપણે વાત કરીએ તો શરીરમાં ભૂખ અને તરસનું નિયંત્રણ કોણ કરે છે તો હાઇપોથેલેમસ જે છે એ આ ભૂખ અને ઊંઘ જે છે તેનું નિયંત્રણ કરે છે એટલે સાચો જવાબ આવશે હાઇપોથેલેમસ તેના પછી જો આપણે વાત કરીએ તો વિશ્વમાં સૌથી પ્રથમ શોધાયેલો હોર્મોન્સ કયો છે અંતઃસ્ત્રાવ છે તો સૌથી પહેલો અંતઃસ્ત્રાવ શોધાયો હતો સિક્રેટિન સિક્રેટિન અંતઃસ્ત્રાવ જે છે એ સૌથી પહેલાં શોધાયો હતો આંખના પ્રત્યારોપણમાં કોનો ઉપયોગ થાય છે આંખનું જ્યારે મિત્રો પ્રત્યારોપણ કરવાનું આવે એનો મતલબ કે કોર્નિયા જે છે એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે એટલે આંખના પ્રત્યારોપણમાં કોર્નિયાનો ઉપયોગ થાય છે મોતિયાની બીમારીમાં આંખનો કયો ભાગ નબળો પડી જાય છે મોટી ઉંમરે જ્યારે સ્નાયુઓ શિથિલ બની જાય છે અને જરૂરી કામ નથી આપી શકતા ત્યારે મોતિયાની બીમારી થાય છે તમે સાંભળ્યું હશે તો આ મોતિયાની બીમારીની અંદર મિત્રો લેન્સ જે છે એની આગળ કાળા દબ્બો થઈ જાય છે એટલે એને મોતિયો કહેવાય છે જે જવાબ આવશે લેન્સ પછી જો વાત કરીએ તો સફરજનમાં સામાન્ય રીતે જોવા મળતું ખનિજ કયું છે તો મિત્રો સફરજનની અંદર આયન જોવા મળે છે આયનનું અણુસૂત્ર છે એફ અને અંતનો પરમાણુ ક્રમાંક છે છવ્વીસ યાદ રાખજો આગળ જો આપણે વાત કરીએ તો આમળામાં તુરાપણું શેના લીધે હોય છે આ પ્રશ્ન તમને ઓછા જોવા મળશે આપણે આગળ જે પ્રશ્નો છે એ તમને લગભગ ઓછા જોવા મળશે ક્યાંય બીજે તો આમળાનું તુરાપણું જે છે એ ટેનિનને આભારી છે તેના પછી જો વાત કરીએ પથરી દૂર કરવા માટે વપરાતું ખનીજ કયું છે તો પથરીને દૂર કરવા માટે વપરાતું ખનિજ છે મેગ્નેશિયમ એમ જી થર્ટીન એમ જી થર્ટીન આગળ જો આપણે વાત કરીએ તો એના પછીનો પ્રશ્ન છે કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ નાઇટ્રોજનના સંયોજનને શું કહે છે તો મિત્રો આ બંનેનું જ્યારે સંયોજન કરીએ એને કહેવાય છે પ્રોડ્યુસર ગેસ તેના સિવાય જો આપણે વાત કરીએ અહીંયા તમને લાફિંગ ગેસ જોવા મળે છે નાઇટ્રોસ ઓક્સાઇડ કહેવાય છે આપણને યાદ રાખજો વેજીટેબલ ઘી એક કયા પ્રકારનું ફેટી એસિડ છે તો મિત્રો વેજીટેબલ ઘી જે છે એ સુપર સંતૃપ્ત ફેટી એસિડ છે આગળ જો વાત કરીએ તો સાબુનીકરણની પ્રક્રિયામાં સોડિયમની હાજરીના લીધે શું બને છે તો મિત્રો જો તમને એવું કીધું હોય કે સોડિયમની હાજરીને લીધે તો જવાબ આવશે ડિટર્જન્ટ પણ તમને એમ કીધું હોય કે પોટેશિયમની હાજરીને લીધે શું બનશે તો એની અંદર જવાબ આવશે સાબુ તો પોટેશિયમ હોય તો સાબુ અને સોડિયમ હોય તો ડિટર્જન્ટ હવે આગળ વાત કરીએ તો પ્રોટીનમાં શું હાજર હોતું નથી એવો પ્રશ્ન છે કે પ્રોટીનમાં શું હાજર ન હોય તો મિત્રો એમાં ક્લોરીન હશે નહીં તે સિવાય સલ્ફર નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાજર હશે અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો એમિનો એસિડના કુલ કેટલા પ્રકાર હોય છે તો મિત્રો એમિનો એસિડ જે છે એના કુલ વીસ પ્રકાર હોય છે જેમાંથી દસ જે છે એ આપણા શરીરની અંદર બને છે અને દસ જે છે એનો ખોરાકને લીધે આપણે આધાર રાખવો પડે છે તો પણ યાદ રાખજો અને પ્રોટીનની અંદર નાઇટ્રોજન હોય છે તો આપણે વાત કરી જ હતી તો મિત્રો આ હતા આપણા આજના અગત્યના બેસ્ટ ટ્વેન્ટી ફાઇવ પ્રશ્નો જો તમને અમારો વિડીયો ગમતો હોય અમારી મહેનત ગમતી હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો જેથી કરી અને અમને પણ એક ઇન્સ્પિરેશન મળે અને બને એટલો વિડીયોને શેર કરો વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે અને જેટલા લોકો સુધી માહિતી પહોંચશે તેનાથી અમને પણ એન્કરેજમેન્ટ મળતું હોય છે તો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ